વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય મહાદેવ બાળકો કેમ છો મજામાં છો ને હા તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે બાળકો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે યુનિટ નંબર 6 સુધી અભ્યાસ કરી લીધો છે હવે આજે આપણે ગ્રામરમાં ખાસ યાદ રાખજો સેમા ગ્રામરમાં યુનિટ નંબર 7 જેનું નામ છે તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ તેના વિશે અભ્યાસ કરીશું તો બાળકો આપણે 6 સુધી અભ્યાસ કર્યો ને તેના આધારે તમને તરત જ ખ્યાલ આવી જશે આજે કાળથી તમને સાવ ઈઝી લાગશે કેમ કે અહીંયા થોડાક જ નિયમો આપણે યાદ રાખવાના છે તેના ઉપરથી તમને બાળકો આખી એક્સરસાઇઝ છે તે જાતે કમ્પ્લીટ કરતા આવડી જાય એવી છે કેમ કે આગળ આપણે જે ટેન્સ જે કાળ શીખી ગયા તેના કરતા સાવ ઈઝી અને સરળ છે થોડા નિયમ યાદ રાખો એટલે આપણા માટે સરળ બની જાય કામ તો યાદ રાખશો ને બાળકો હા તો જોઈએ આપણે સૌપ્રથમ તમે બોર્ડમાં ધ્યાન આપો યુનિટ નંબર 7 માં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ખાસ યાદ રાખજો કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું થશે ચાલુ વર્તમાન કાળ તેના નિયમ જોઈએ બાળકો કે જે ક્રિયા થઈ રહી છે બરાબર ચાલુ છે અત્યારે તેના માટે શું વપરાય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે જે ક્રિયા ચાલુ છે જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે જોઈએ બાળકો અહીંયા એક ઉદાહરણ લખેલું છે મેં કે ભરત ઇઝ ઈટિંગ એન એપલ આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે કે ભરત સફરજન ખાઈ રહ્યો છે બાળકો આ આઈએનજી છે ઈટ ને આઈએનજી શું કામે લાગ્યા તો કે ચાલુ છે ક્રિયા તેટલા માટે બરાબર આવા ઘણા બધા વાક્યો છે બાળકો તે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ ત્યારબાદ ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન અને તેના ઉત્તર તેના વિશે જોઈએ તો હુ ઇઝ વિનિંગ ધ મેચ મેચ ચાલુ છે બાળકો તો કઈ ટીમ કોણ જીતી રહ્યું છે તેવો પ્રશ્ન કરેલો છે કે મેચ કોણ જીતી રહ્યું છે ક્વેશ્ચન માર્ક છે બાળકો પ્રશ્નાર્થ છે એટલા માટે પ્રશ્ન વાક્ય છે તેટલા માટે હવે તેનો આન્સર તો કે અમિત ઇઝ વિનિંગ ધ મેચ અમિત મેચ જીતી રહ્યો છે આ ક્રિયા કેવી છે બાળકો ચાલુ તો ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે અને ક્રિયાપદ પાછળ આઈએનજી લગાડવાનું છે માત્ર આટલું જ યાદ રાખવાનું છે તો બાળકો આ ડબલ્યુએચ ક્વેશ્ચન હુથી પ્રશ્ન કરેલો છે તો તમને ખ્યાલ છે યાદ કરો આપણો યુનિટ નંબર 4 ડબલ્યુએચ ક્વેશ્ચન તેમાં આપણે ડબલ્યુએચ વડે ઘણા બધા પ્રશ્નો છે એ બનાવી શકીએ હુ વોટ વેર વેન બરાબર ને તો આપણે આ શીખી ગયા છે તો અહીંયા એક્ઝામ્પલ માત્ર હુ નું લીધેલું છે પણ ઘણા બધા પ્રશ્નો છે તેના ઉદાહરણો આપણે જોઈ અને સમજી શકીએ તો આ હતી તેના વિશેની પ્રાથમિક માહિતી તો બાળકો હવે તમારી ગ્રામર બુકમાં ખોલો યુનિટ નંબર 7 પેજ નંબર 35 તેમાં આપણે જોઈએ 35 પેજ નંબર ચાલુ વર્તમાન કાળ વિશે આપણને માહિતી આપેલી છે બાળકો બુકમાં ધ્યાન રાખજો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તેમાં ઉદાહરણ આપેલું છે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ હું અત્યારે ટેનિસ રમી રહી છું રાજ ઇઝ ઈટિંગ એન એપલ રાજ સફરજન ખાઈ રહ્યો છે વી આર લર્નિંગ ઇંગ્લિશ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ તો બાળકો તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ વાક્યમાં ક્રિયા ચાલુ છે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવેલું છે તો આ ત્રણે ત્રણ વાક્ય છે બાળકો એ કયા કાળના છે તો કે ચાલુ વર્તમાન કાળના ત્યારબાદ ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન અને તેના ઉત્તરો જોઈએ તો હુ વડે હુ ઇઝ વિનિંગ ધ મેચ મેચ કોણ જીતી રહ્યું છે હમણાં આપણે વાત કરી તે પ્રમાણે રોહન ઇઝ વિનિંગ ધ મેચ રોહન મેચ જીતી રહ્યો છે વી આર વિનિંગ ધ મેચ આપણે મેચ જીતી રહ્યા છીએ ત્યારબાદ વોટ વડે પ્રશ્ન વાક્ય છે જુઓ વોટ ઇઝ ભૂષણ રીડિંગ ભૂષણ શું વાંચી રહ્યો છે ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન લેસન એટલે
ક્યારે આવી રહી છે? ખાસ ધ્યાન રાખજો બાળકો, હું ભાર આપું છું ક્યારે એટલે કે સમય, ક્યાં એટલે કે સ્થળ. ગંગા is coming in the morning. ગંગા સવારે આવી રહી છે. Which animal are you bringing? એટલે કે તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? Which એટલે કયું અને bringing એટલે લાવવું, કયું પ્રાણી લાવી રહ્યા છો? તો આપેલું છે, We are bringing a cat. અમે એક બિલાડી લાવી રહ્યા છીએ. ત્યારબાદ how many વડે બનાવેલું છે. How many shirt is કેવળ keeping? કેવળ કેટલા શર્ટ રાખી રહ્યો છે? કીપ એટલે મૂકવું. કેવળ ઇઝ કીપિંગ 3 શર્ટ. કેવળ 3 શર્ટ રાખી રહ્યો છે. તો બાળકો તમને હવે તરત જ ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ચાલુ વર્તમાન કાળના વાક્યો આપેલા છે. હુ, વોટ, વેર, વેન, તેના વડે હાઉ મેની, બરાબર, પ્રશ્ન વાક્ય બનાવેલા છે અને તેના ઉત્તરો પણ આપેલા છે. તો બાળકો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે છે ને સાવ ઈઝી. તો હવે તેની એક્સરસાઇઝ છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો બાળકો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે એક્સરસાઇઝ છે તે કઈ રીતના પૂરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ. હું આશા રાખું છું કે તમને આ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ એટલે કે આગળના પીરિયડમાં આપણે આજ યુનિટ છે તે સ્વાધ્યાય પોથીમાં ગ્રામર બુક છે તમારી તેમાં લખીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ બાળ મિત્રો.